હેલો બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જોવાનો છે વિષય ગણિત. ગણિતમાં આજે આપણે શીખવાનું છે પાંદડાની પેટર્ન. એક પાંદડાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી પેટર્ન બનાવી શકીએ છીએ. પાંદડાની 5 પેટર્ન જુઓ બાળકો. તમારી પાઠ્યપુસ્તકની અંદર અહીં તમને પાંદડાની 5 પેટર્ન આપેલી છે, જે સરસ મજાની જુદી જુદી રીતે દર્શાવેલી છે. હવે તમે પણ તીનનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન તમારી નોટબુકમાં બનાવો. અહીં જે એક પાંદડાનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન બનાવેલી છે ને, એવી જ રીતના આપણે તીનનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન આપણી નોટબુકની અંદર બનાવવાની છે, જે હું તમને અહીં બતાવું છું કે આપણે તીનનો ઉપયોગ કરીને કઈ રીતે જુદી જુદી 5 પેટર્ન બનાવી શકાય. તો ચાલો બાળકો આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો તમને તીરની જુદી જુદી 5 પેટર્ન આપેલી છે. પહેલી લાઇનમાં તમને એકમાં સીધું તીર, એકમાં ઊંધો તીર એ રીતના દર્શાવી છે. બીજી લાઇનમાં એકમાં સીધું તીર, બીજામાં આડું તીર એ રીતના પેટર્ન બનાવેલી છે. ત્રીજી લાઇનમાં ક્રોસ તીર દોરેલા છે. ચોથી લાઇનમાં આડા તીર દોરેલા છે, કે જેમાં એક બાજુ બંને બાજુ અણી આવે એ રીતના દર્શાવેલા છે. અને પાંચમામાં પણ ક્રોસ તીર આ રીતના દર્શાવીને એક પેટર્ન બનાવેલી છે. આ રીતના તીરનો ઉપયોગ કરીને જુદી જુદી 5 રીતે પેટર્ન બનાવેલી છે. આ પેટર્ન તમારે તમારી નોટબુકની અંદર દોરવાની રહેશે. પેલ પેટર્ન જુઓ અને તે મુજબ ખાના ભરો. પહેલી પેટર્નમાં ગોળ ચોરસ ગોળ ચોરસ આપેલ છે. આથી હવે ચોરસ પછી ગોળ, પાછું ચોરસ, ગોળ એમ વારાફરતી આકારો દોરીશું. બીજી પેટર્નમાં બધી તીરની નિશાની છે જે ઉપરની દિશામાં છે. આથી બાકીના ખાનામાં પણ ઉપરની દિશામાં તીરની નિશાની દોરીશું. ત્રીજી પેટર્નમાં જુઓ, પહેલા એક ટપકું, બીજામાં બે ટપકા અને ત્રીજામાં 3 ટપકા આપેલા છે. ત્યારબાદ ફરી એક ટપકું આપેલ છે. આથી હવે ફરી બે ટપકા પછી 3 ટપકા દોરીશું અને આજ પ્રમાણે પુનરાવર્તન કરતા રહીશું. ચોથી પેટર્નમાં પહેલા ખાનામાં 2 તીરની નિશાની ઉપરની દિશામાં અને બીજા ખાનામાં 2 તીરની નિશાની નીચેની દિશામાં છે. હવે આ જ બંનેનું વારાફરતી પુનરાવર્તન થાય છે. આમ આપણે આ જ નિશાનીઓ વારાફરતી દોરીશું. પાંચમી પેટર્નમાં ત્રિકોણ 2 ટપકાનું પુનરાવર્તન થાય છે. આથી આપણે પણ ત્રિકોણ અને 2 ટપકાઓનું પુનરાવર્તન કરતા રહીશું. છઠ્ઠી પેટર્નમાં એક લંબચોરસ અને બીજું 2 રંગવાળું લંબચોરસ આપેલ છે અને આ 2નું વારાફરતી પુનરાવર્તન થાય છે. આથી આપણે પણ એક રંગવાળા લંબચોરસ અને 2 રંગવાળા લંબચોરસનું વારાફરતી પુનરાવર્તન કરીશું. સાતમી પેટર્નમાં ઉપર નીચેના અર્ધ વર્તુળનું પુનરાવર્તન થાય છે. આથી આપણે પણ આ પ્રમાણે વારાફરતી દોરીશું. આપણને સંખ્યાની કેટલીક પેટર્ન આપેલ છે. દરેક પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો. જુઓ, પહેલી પેટર્નમાં 1, 3, 5, 7 અને ખાલી જગ્યા આપેલ છે, એટલે કે એક પછી આવતી સંખ્યા 2 લખી નથી, 3 પછી આવતી સંખ્યા 4 લખી નથી, 5 પછી આવતી સંખ્યા 6 લખી નથી,
માટે આપણે 7 પછી આવતી સંખ્યા 8 ન લખતા 9 લખીશું. બીજી પેટર્નમાં 20, 30, 40, 50, 60, 70 અને ખાલી જગ્યા આપેલ છે. અહીં બે સંખ્યાઓ વચ્ચે 10-10 નો તફાવત છે. આથી છેલ્લી ખાલી જગ્યામાં 70 પછી 80 લખીશું. ત્રીજી પેટર્નમાં 24 પછી 27, 30, 33, 36 અને ખાલી જગ્યા આપેલ છે. તો 24માં 3 ઉમેરતા મળે 27, તેમાં 3 ઉમેરતા મળે 30. આમ 3-3 ઉમેરતા આગળની સંખ્યાઓ મળે છે. આથી 36માં 3 ઉમેરતા 39 મળે. ચોથી પેટર્નમાં 5, 10, 15, 20, 25, 30 ખાલી જગ્યા 40, ખાલી જગ્યા 50 અને ખાલી જગ્યા આપેલ છે. જુઓ, અહીં 5-5 સંખ્યાઓના કુદકા છે. આથી 30માં 5 ઉમેરતા 35 ખાલી જગ્યામાં આવશે. 40 પછીની ખાલી જગ્યામાં 45 અને 50 પછીની ખાલી જગ્યામાં 55 આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ગૃહકાર્ય. ગૃહકાર્યમાં તમારે પાના નંબર 34 અને પાના નંબર 35 પર આપેલી પેટર્ન તમારે તમારી નોટબુકની અંદર દોરવાનું છે અને લખવાનું પણ રહેશે. અને ખાલી જગ્યામાં જે જવાબ મેં લખાવેલા છે એ જવાબ પણ તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. જય શ્રી કૃષ્ણ.